જિલ્લા શિક્ષણ સમિતિ છોટાઉદેપુર હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિદ્યા સહાયકોને પૂરા પગારના હુકમો એનાયત કરવામાં આવ્યા. ગુજરાત સરકાર દ્વારા આજે વિદ્યા સહાયકોને પૂરા પગારના હુકમો એનાયત કરવાના કાર્યક્રમો ગુજરાતભરમાં જિલ્લા કક્ષાએ યોજવામાં આવ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ હસ્તકને છોટાઉદેપુર, નસવાડી, ક્વાંટ, પાવીજેતપુર, બોડેલી તેમજ સંખેડા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2017માં નિમણૂક પામેલ 285 વિદ્યા સહાયક શિક્ષકોને પૂરા પગારના હુકમો એનાયત કરવા માટેનો એક કાર્યક્રમ બોડેલી સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, ધારાસભ્ય અભિસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન ભાવનાબેન રાઠવા, આરોગ્ય સમિતિ ચેરમેન પ્રકાશભાઈ વાસંદ્યા સહિત જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન તેમજ જિલ્લા પંચાયત સદસ્ય અને જિલ્લા તાલુકાના ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે 285 વિદ્યા સહાયક શિક્ષક ભાઈ બહેનો તેમના પૂરા પગારના હુકમો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવે ત્યારે તમામ શિક્ષકોમાં એક અનેરો ઉત્સાહ અને આનંદની લાગણી પ્રસરી ગયેલી જોવા મળી હતી. જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ સાથે સંખેડાના ધારાસભ્ય અભિસિંહ તડવી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ પ્રાસંગિક ઉદ્બોધન કરતા પૂરા પગારના હુકમો મેળવનાર તમામ વિદ્યા સહાયક શિક્ષકોને અભિનંદન આપી વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ આપી તેમનામાં સંસ્કારોનું સિંચન કરી વિદ્યાર્થીઓના ઘડતર કરવા અનુરોધ કર્યો હતો. ત્યારે પૂરા પગારના હુકમ મેળવનાર શિક્ષકોએ પણ 5 વર્ષની વિદ્યા સહાયક તરીકેની સેવા બાદ આજે પૂરા પગાર ન મળતા આનંદ ઉત્સાહની વ્યક્ત કરી હતી. જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત, જિલ્લા વહીવટીતંત્ર તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરી વિદ્યાર્થીઓમાં સારામાં સારું શિક્ષણ અને ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરી વિદ્યાર્થીનું ઘડતર કરવા ખાતરી પણ આપી હતી. અલ્લા રખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. આજરોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં સ્વામિનારાયણ સભાખંડમાં આજે લગભગ 285 જેટલા શિક્ષકોને ફૂલ પગારનો હુકમ આપવામાં આવ્યો છે. આજે શિક્ષકોમાં ખૂબ જ આનંદની લહેર છવાઈ ગઈ છે. આજે અમે લોકોએ જોયું કે 285 શિક્ષકો ખૂબ જ ખુશખુશાલ હતા, જેઓને વિદ્યા સહાયકમાંથી શિક્ષક બની ફૂલ પગાર આજથી એમને હુકમ આપવામાં આવ્યો છે. એમાં ઉપસ્થિત અમારા ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન ભાવનાબેન અને દરેક જિલ્લા અમારા જિલ્લા પંચાયતના ચેરમેનો અને સદસ્યશ્રીઓ અને સંગઠનના દરેક વ્યક્તિ હાજર રહી એમની ખુશીમાં અમે પણ સામેલ થયા અને અમારા હસ્તકે આ હુકમ આપ્યો. તેથી અમે પણ ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને શિક્ષકોને અગાઉ ખૂબ જ સરસ કામગીરી કરવા બદલ ખૂબ જ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ.
સ્થળ, ત્રીજું માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનિક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.